સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્યપદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ એક પ્રકરણ એકનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ તો આજે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એકનું સ્વાધ્યાય આપણે શીખીશું તો ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તમે ધ્યાન રાખજો હું આશા રાખું છું કે તમે ધ્યાન રાખશો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો આઝાદી પહેલાં સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા પ્રશ્ન એક આઝાદી પહેલાં સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા તો જવાબ આઝાદી પહેલાં સમાજમાં બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ ભાળ લગ્ન જેવા કુરિવાજો પ્રચલિત હતા પ્રશ્ન બે રાજારામ મોહન રાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી પ્રશ્ન બે મોહન રાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી તો જવાબ રાજારામ મોહન રાયે અખબારી સ્વતંત્ર વાણી સ્વતંત્ર સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વતંત્ર કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારની ભલામણ કરી ત્રીજું આર્ય સમાજ માટે આર્ય સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો આર્ય સમાજ સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો તો જવાબ આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટે દ્વાર ખોલ્યા ચોથું રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયા કયા કામો કરવામાં આવતા હતા ચોથો રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયા કયા કામો કરવામાં આવતા હતા તો જવાબ રામકૃષ્ણને મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોનો મિશન અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું તેમજ દવાખાના દ્વારા સેવા કરવાનું કાર્ય કરવામાં આવ્યું પ્રશ્ન પાંચ ઠક્કર બાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા પ્રશ્ન પાંચ ઠક્કર બાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા તો જવાબ ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બધી બધીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટયોકા તથા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે રાજા રામ મોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો પહેલી ખાલી જગ્યા છે રાજારામ મોહન રાયનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો તો ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તો બંગાળના રાધાનગરમાં શું આવશે બંગાળના રાધાનગર ગામમાં તો રાજારામ મોહન રાયનો જન્મ બંગાળના રાધાનગર ગામમાં થયો હતો ખાલી જગ્યા બે પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો ખાલી જગ્યા બે પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો તો ખાલી જગ્યામાં આવશે ગવર્નર વિલિયમ બેન્ટિક ખાલી જગ્યામાં શું આવશે ગવર્નર વિલિયમ બેન્ટિક સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ગવર્નર વિલિયમ બેન્ટિકે ઘડ્યો ત્રીજું દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી ત્રીજું દયાનંદ સરસ્વતીએ ખાલી જગ્યા નામના ગ્રંથ તો વિદ્યાર્થી મિત્રો શું આવશે તો સત્યાર્થ પ્રકાશ તો દયાનંદ ગ્રંથની રચના કરી ચોથી ખાલી જગ્યા છે સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું તો વિદ્યાર્થી મિત્રો શું આવશે તો રામકૃષ્ણ પરમહંસ શું આવશે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું તો ખાલી જગ્યામાં તમારે લખવાનું રામકૃષ્ણ પરમહંસ પાંચમી ખાલી જગ્યા છે રાસ્ત ગોફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થાએ શરૂ કર્યું હતું રાસ્ત ગોફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થાએ શરૂ કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે તો રહનુમા ઈ મસ્દય રફબન બરાબર એનું નામ એ આવશે રાસ્ત ગોફતાર નામનું સામાયિક રહનુમા ઈ મસ્તદય રફદન સંસ્થાએ શરૂ કર્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ છે નીચેના પાત્રો વિશે ટૂંકમાં લખો નીચેના પાત્રો વિશે આપણે ટૂંકમાં લખવાનું છે તો પહેલાં પહેલું છે કે જ્યોતિબા ફૂલે ફૂલે બરાબર તો જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યાશાળા શરૂ કરી તેમણે વિધવાઓને પુનઃ લગ્ન કરવામાં મદદ કરી સમાજમાં બ્રાહ્મણના આધિપત્ય સામે

હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે હરિજન એટલે હરિજન એક જ્ઞાતિ છે તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં થયો હતો તેઓ આ જીવન કર્મનિષ્ઠ સેવા કરતા સેવક હતા તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેમના દ્વારા પંચમહાલના ઉમરાડા ઉમરાડા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી અને તેમને રેટિયો કં કર્યા સમય જતાં તે સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વામી વિવેકાનંદ વિશે જોઈશું સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું તેઓ ભારતીય અને રાષ્ટ્રીય તત્વજ્ઞાનના અભ્યાસી બન્યા સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવની સેવા કરવા તેમજ તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી તેમણે અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ચીન જાપાન વગેરે દેશમાં પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેમણે ભારતીય અને ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદ અઢારસો ને સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર છે જો યોગ્ય જોડકા જોડો પ્રશ્ન ચાર છે યોગ્ય જોડકા જોડો અની અંદર છે અને બ છે બરાબર તો અની અંદર પહેલું છે બ્રહ્મો સમાજ બરાબર તો બ્રહ્મો સમાજમાં શું આવશે તો રાજારામ મોહન રાય શું આવશે રાજારામ મોહનરાય પછી બીજું આર્ય સમાજ તો આર્ય સમાજની અંદર શું આવશે તો દયાનંદ સરસ્વતી પછી ત્રીજું રામકૃષ્ણ મિશન તો રામ કૃષ્ણ મિશનમાં શું આવશે સ્વામી વિવેકાનંદ પછી ચોથું વહભી આંદોલન તો વહભી આંદોલનની અંદર શું આવશે તો સૈયદ અહમદ ખાન અને સરી અતુલ્લા બરાબર સૈયદ અહમદ ખાન અને સરી અતુલ્લા ત્યાર પછી છે પાંચમું પંચમહાલ ભીલ સેવા મંડળ તો પંચમહાલ ભીલ સેવા મંડળની અંદર આવશે ઠક્કર બાપા શું આવશે ઠક્કર બાપા બ્રહ્મો સમાજમાં રાજારામ મોહન રાય આર્ય સમાજમાં દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ વહબી આંદોલનની અંદર આવશે સૈયદ અહમદ ખાન અને સરી અતુલ્લા પછી પંચમહાલ ભી ભીલ સેવા મંડળમાં આવશે ઠક્કર બાપા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ધોરણ આઠમાં પ્રકરણ એકનું સ્વાધ્યાય શીખવાડ્યું આ સ્વાધ્યાય તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે આ આજનું મારું કાર્ય છે હું આશા રાખું છું કે તમે કાર્ય કરશો સત કેવલ સાહેબ